પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોરોના પોઝિટિવ કેસ બનતા તંત્ર તરફથી ક્વોરન્ટાઇન કરેલો કલસ્ટર વિસ્તારનો 500 મીટરનો રેશિયો ન જળવાતા વિસ્તારના રહીશોની નાયબ કલેક્ટરશ્રીને ઉગ્ર રજૂઆત. બોડેલી ખાતે દિલ્હી નિઝામુદ્દીન મરકઝ જઈ આવેલા એક ઇસમને કોરોના પોઝિટિવ આવતા તંત્રએ તાબડતોબ વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં ખસેડેલા છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિના રહેઠાણ આજુબાજુના વ્યક્તિને ક્વોરન્ટાઇન કરાયા છે તે વિસ્તારને ક્લસ્ટર કરાયું છે. પરંતુ સરકારના નિયમ મુજબ 500 મીટર વિસ્તારને આવી રીતે ક્લસ્ટર કરવાનો હોય છે, પરંતુ તંત્ર દ્વારા 100 મીટરના વિસ્તારના અંતરને ક્લસ્ટર કરાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. આજરોજ નાયબ કલેક્ટર બોડેલી દ્વારા ક્લસ્ટર વિસ્તારની મુલાકાત લેતા સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી હતી કે આ વિસ્તાર 500 મીટરનો કરી આપો, અમારા સ્વાસ્થ્યની રક્ષા કરવા માટેની રજૂઆત કરી. હવે જોવું એ રહ્યું છે કે સરકારી તંત્ર સ્થાનિકોની રજૂઆતને કેટલો ન્યાય આપે છે. જિલ્લાની અંદર ગવર્મેન્ટ કાયદા મુજબ આને ક્વોરન્ટાઇન કરવાની જરૂર છે અને તે કર્યું નથી અધિકારીઓએ, તો આને અહીંથી ખસાવી અને 500 મીટરના દાયરાની અંદર આ વસ્તુને ક્વોરન્ટાઇન કરવાની જરૂર છે. અને અમે લોકો અહીંયા શેખ મુલ્લા કુંભારવાડાથી બોલીએ છીએ. સવારમાં અધિકારીઓ આવેલા હતા, એમની સાથે પણ વાતચીત કરી છે અને એ લોકોએ કીધું કે આની ઉપર અમે પગલાં લઈશું અને આ અત્યાર સુધીના અંદર આ વસ્તુને ઉપર કોઈ બી જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, તો તાત્કાલિક ધોરણે આ અંગે પગલાં લેવા એવી અમારી માંગ છે. તમારું નામ? ઇમ્તિયાઝભાઈ ખત્રી, કુંભારવાડા, શેખ મોલ્લા. જે 500 મીટરની હદ હોવી જોઈએ એ રીતે તંત્રે કોઈ બી જાતનું કામ કર્યું નથી. અને બીજું કે 100 મીટરની હદમાં એ લોકોએ અમારા વિસ્તારને એ લોકોએ ઢાંકી દીધો છે અને સીલ મારી દીધો છે. આજે સવારે મામલતદારશ્રી આવ્યા હતા અને એ લોકોને અમે રજૂઆત કરી કે ભાઈ આ તમે અમારી પાસે આજે તમે જે કામ કર્યું છે એ ગેરવ્યાજબી કર્યું છે અને જે કાયદેથી રીતે થતું હોય કે જે જગ્યા બનાવ બનેલો છે ત્યાંથી 500 મીટરની હદે દરેક જગ્યા આ વસ્તુ બંધ થઈ જોઈએ, તે થઈ નથી. એટલે અમારી માંગ એવી છે આપશ્રીને કે આ વસ્તુ 500 મીટરની હદમાં લાગવી. 500 કેસની હિસાબે અમારા વિસ્તારને ક્વોરન્ટાઇન કરાવ્યો છે. અમારી એક માંગ છે જે સવારમાં મામલતદાર સાહેબ, એએસઆઈ સાહેબ અને જે પ્રાંત અધિકારી જે આવ્યા હતા એમને અમે માંગ કરી છે કે જે કાયદાકીય રીતે 500 મીટરનો હદમાં હોવું જોઈએ એ નથી કર્યું, તો અમે એમને રજૂઆત કરી છે કે 500 મીટરના દાયરામાં પડે, જેથી કરીને આ જે રોગ ફેલાયેલા આગળ આ રોગ ફેલાય ના, આપણા દેશના હિત માટે, આપણા માટે, દરેક માટે આ વસ્તુ જરૂરી છે. અમારી માંગ છે કે આ જે કાયદાકીય રીતે જે થાય છે એ પ્રમાણે એને 500 મીટરના દાયરામાં અને ક્વોરન્ટાઇન કરે, જેથી કરીને આ રોગ આગળ ના ફેલાય, બીજા કોઈને લાગે ના. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર.